धर्मार्थ काम मोक्षाणाम आरोग्यम मूलमुत्तमम रोगास्तस्यापहर्तारः श्रेयसो जीवितस्य च। चरक संहिताना श्लोक में कहू छे कि धर्म अर्थ काम अने मोक्षनू मूळ उत्तम आरोग्य ज छे। आजे 21मी सदी में एक स्वस्थ जीवन माटे सौथी जरूरी छे सर्वसमावेशक आरोग्य सेवाओ जे प्रदान करे छे आपणा डॉक्टर्स। ગુજરાતના નાગરિકોના નિરોગી જીવન અને લાંબા આયુષ્ય માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા એવા આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સ્વસ્થ ગુજરાત માટે ગુજરાત સરકારે હાથ ધર્યા હતા અનેક આરોગ્યલક્ષી અભિયાન। રાજ્યમાં પૂરતી સંખ્યામાં ડોક્ટર્સ મળી રહે અને નાગરિકોને સામાન્ય પ્રાથમિક સારવાર જ નહીં પરંતુ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટીના તજજ્ઞોની સેવા મળે તેવા લોકાભિમુખ વિચાર સાથે ગુજરાત સરકારે કર્યો હતો એક નવીનતમ પ્રયાસ GMERS મોડેલ। મેડિકલ કોલેજ અને હોસ્પિટલની એક એવી વ્યવસ્થા જ્યાં આવનારી પેઢીને નિષ્ણાતો દ્વારા મળે ઉચ્ચ સ્તરીય તબીબી શિક્ષણ અને નાગરિકોને મળે અત્યાધુનિક આરોગ્યલક્ષી સેવાઓ। 2009માં શરૂ થયેલ આ નવતર મોડેલે માત્ર 9 જ વર્ષના ટૂંકા ગાળામાં રૂપિયા 3500 કરોડના ખર્ચે રાજ્યને ભેટ ધરી 8 મેડિકલ કોલેજ અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ। અને આ એ જ નવતર અભિગમનું પરિણામ છે કે આજે રાજ્યમાં MBBS અભ્યાસક્રમની બેઠકો 2001માં 1010 હતી જે આજે વધીને 4150 સુધી પહોંચી ગઈ છે। તારીખ 4 સપ્ટેમ્બર 2015ના રોજ માજી મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને તત્કાલીન આરોગ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં GMERS મેડિકલ કોલેજ જૂનાગઢનું ઉદ્ઘાટન કરેલ। મેડિકલ સ્ટુડન્ટ્સ માટે વરદાન સ્વરૂપ 150 સીટવાળી આ કોલેજમાં આજે 600 વિદ્યાર્થીઓ તબીબી શાખાનો અભ્યાસ કરી રહ્યા છે। GMERS મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની શૃંખલાના ભાગરૂપે જૂનાગઢના આંગણે આજે રૂપિયા 249 કરોડના ખર્ચે બનેલ GMERS જનરલ હોસ્પિટલ જૂનાગઢનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે। 37 એકર વિસ્તાર ધરાવતી જૂનાગઢ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રારંભથી જ 21 વિભાગોમાં કુલ 230 સ્પેશિયલિસ્ટ તબીબોની સેવા ઉપલબ્ધ થશે। 825 બેડની આ હોસ્પિટલમાં 75 આઈસીયુ બેડ છે અને અહીંયા ઇન્ડોર તેમજ આઉટડોરની મોટાભાગની તમામ સેવાઓ ગરીબો માટે નિઃશુલ્ક અને અન્યો માટે રાજ્ય સરકારની યોજના મુજબ નજીવા દરે ઉપલબ્ધ છે। અહીં ફિઝિશિયન, સર્જન, ગાયનેક, બાળરોગ, હાડકા, દંતરોગ, ENT, આંખના રોગો, માનસિક રોગ અને TB વગેરે જેવા રોગોની સારવાર માટે તજજ્ઞો ઉપલબ્ધ થશે। આ હોસ્પિટલમાં એનેસ્થિસિયા, રેડિયોલોજી અને સિટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ હોવાથી 16 ઓપરેશન થિયેટરમાં જટિલમાં જટિલ ઓપરેશન પણ કરાશે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની જોડીનો જૂનાગઢની પ્રજાને આધુનિક તબીબી સેવા આપવાનો વધુ એક સફળ પ્રયાસ એટલે GMERS જનરલ હોસ્પિટલ જૂનાગઢ। Show me.